हेलो स्टूडेंट, माई सेल्फ डॉक्टर वी आर डांगर, MBM साइंस एंड होम साइंस कॉलेज राजकोट। तो आज आप प्रेक्टिकल ऑर्गेनिक क्वालिटेटिव एनालिसिस तो सेम थ्री अंदर अपना सिलेबस में ऑर्गेनिक कम्पाउंड केटला आपीए छीए, कई रीते एनालिसिस करीए छीए, एनु आपणे आजे डिटेल प्रेक्टिकल्स विषयनी आपणे माहिती जे छे ई आपणे मेळवशुं। तो सौ प्रथम FYBSE માં આપણે ઓર્ગેનિક સ્પોટિંગ કરી ગયા છે, એટલે કે કાર્બનિક પદાર્થનું પૃથ્થકરણ। તો જનરલી કાર્બનિક પદાર્થ કોને કહેવાય, ઓર્ગેનિક સબસ્ટન્સ કોને કહેવાય? તો ઓર્ગેનિક સબસ્ટન્સ જે છે એ આપણે જોઈએ તો ખરેખર ઓર્ગેનિક શબ્દ જે છે એ ઓર્ગેનિઝમ ઉપરથી આવેલો છે, એટલે કે ફોર્મડ ફ્રોમ લિવિંગ થિંગ્સ ઇઝ કોલ્ડ ઓર્ગેનિઝમ। એટલે ઓર્ગેનિઝમ ઉપરથી ઓર્ગેનિક શબ્દ, એટલે ઓર્ગેનિક શબ્દ એટલે જનરલી આપણે એને કાર્બનિક પદાર્થ કહીએ છીએ। તો કાર્બનિક પદાર્થની અંદર જનરલી આપણે જોઈએ તો એની અંદર સહસંયોજક બંધથી એકબીજા એટમ જે છે એની સાથે જોડાયેલા હોય છે। તો આ જે કોવેલેન્ટ બોન્ડ સિગ્મા બંધથી જોડાયેલા હોવાને કારણે એ જે બંધ જે છે કાર્બનિક પદાર્થ તો એ સ્ટ્રોંગ હોય છે એની અંદર બંધ, અને એ જનરલી દાખલા તરીકે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય, એટલે કે દાખલા તરીકે આપણે બેન્ઝીન છે તો બેન્ઝીનમાં CH જે છે એ, એટલે કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ જે છે એ ઇઝીલી આપણે એમને ડાયરેક્ટ નો બ્રેક થઈ શકે, એની અંદર પાણીમાં નાખવાથી ટૂંકમાં એનું બ્રેકિંગ ન થાય એની અંદર। તો ઓર્ગેનિક સબસ્ટન્સ જે છે તો જનરલી કે જેની અંદર આપણે ખબર છે ચાર ફંક્શનલ ગ્રુપ હોય છે, ચાર એના નેચર હોય છે, જનરલી ફંક્શનલ ગ્રુપ ઘણા બધા હોઈ શકે એની અંદર। તો આ જે ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર જે ડિફરન્ટ ટાઈપના ફંક્શનલ ગ્રુપ છે એના ઉપરથી એની સાચી ઓળખ છે, એમાં કયા તત્વો છે એના ઉપરથી એની સાચી ઓળખ આપણે કરી શકીએ। તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ આપણે પ્રેક્ટિકલ સેમ 1 અંદર આપણે કરી ગયા છીએ, તો સેમ એજ પ્રમાણે તો સેમ 3 અંદર શું આવશે ઓર્ગેનિક, સેમ એજ બધી પ્રોસિજર આવશે, એ જ બધી ટેસ્ટ આવશે, પણ અહીંયા ખાલી ચેન્જ શું થશે તો કે ત્યાં આપણે ફક્ત મોનોફંક્શનલ ગ્રુપ જે છે એ આપણે સેમ 1 અંદર જે છે એનું આપણે એવા ઓર્ગેનિક કમ્પાઉન્ડનું આપણે આઇડેન્ટિફિકેશન કરતા હતા, પણ હવે સેમ 3 અંદર મોનોફંક્શનલ પ્લસ એની અંદર બાયફંક્શનલ ગ્રુપ વાળા પણ ઓર્ગેનિક સબસ્ટન્સ જે છે એ આપણે સિલેબસની અંદર આપે, એટલે કે દાખલા તરીકે આપણે વાત કરી કે બેન્ઝોઇક એસિડ, તો બેન્ઝોઇક એસિડ જે છે એ મોનોફંક્શનલ ગ્રુપ છે, પણ એના કોઈ પણ ઓર્થોમેટા પેરામાં એક સબસ્ટિટ્યુટ એની સાથે જોડાયેલું હોય, એટલે કે દાખલા તરીકે મેટાનાઇટ્રો બેન્ઝોઇક એસિડ અથવા પેરાએમિનો બેન્ઝોઇક એસિડ, ઓર્થોએમિનો બેન્ઝોઇક એસિડ અથવા તો ફિનોલ, તો એ મોનોફંક્શનલ છે, પણ નાઇટ્રોફિનોલ એટલે કે ઓર્થોમેટા અથવા પેરા નાઇટ્રોફિનોલ જે છે એ બાયફંક્શનલ ગ્રુપ છે। તો આવા એક કે એક કરતાં વધારે ફંક્શનલ ગ્રુપ ધરાવતા જે પદાર્થો જે છે એવા ઓર્ગેનિક સબસ્ટન્સ જે છે એ આપણા સિલેબસની અંદર છે। તો કઈ રીતે આપણે એનું એનાલિસિસ કરી શકીએ, તો આપણે ખબર છે ઓર્ગેનિક કમ્પાઉન્ડને આપણે આઇડેન્ટિફાય કરવું હોય તો એક તો એનું આપણે ફંક્શનલ ગ્રુપ ક્યુ છે, તો એટલે કે ફંક્શનલ ગ્રુપ એટલે ક્રિયાશીલ સમૂહ ક્યુ હશે એની અંદર, એટલે કાર્બોક્સિલિક એસિડ, એમિનો, એમાઇન ગ્રુપ, ફિનોલ ગ્રુપ, તો એસ્ટર ગ્રુપ, એનિલાઇડ ગ્રુપ, હેલોજન ગ્રુપ, તો આ બધાય કોઈ પણ પર્ટિક્યુલર ફંક્શનલ ગ્રુપ જે છે એની એક ખાસ ટેસ્ટ આપી, અને એ ટેસ્ટ ઉપરથી આપણે કહી શકીએ કે આની અંદર આ ફંક્શનલ ગ્રુપ હશે, અને એ ફંક્શનલ ગ્રુપ ઉપરથી આપણે એમ કહી શકીએ કે આની અંદર ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એ આ અથવા આ હોઈ શકે એની અંદર। તો ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ એટલે અત્યારે આપણે ખાલી બેઝિક જોઈએ કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે તો એની અંદર જનરલી કયા પ્રકારના ફંક્શનલ ગ્રુપ હોઈ શકે, કયા એની અંદર એલિમેન્ટ હોઈ શકે, એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે તો જનરલી આપણે જોઈએ કે એની અંદર CHONSX તો આ જ પ્રકારના એલિમેન્ટ જે છે એની અંદર હોઈ શકે, તો એ એલિમેન્ટ અને ફંક્શનલ ગ્રુપ પ્લસ એનું આપણે પ્રિલિમરી આ બધી ટેસ્ટ કરીએ કે એમાં આ ફંક્શનલ ગ્રુપ હશે, એના પછી ડિટેક્શન ઓફ એલિમેન્ટ જે છે એટલે કે તત્વો લેસન ટેસ્ટ ઉપરથી આપણે નક્કી કરીએ કે એની અંદર આ પ્રકારના જે તત્વો એની અંદર પર્ટિક્યુલર હશે, પછી એ તત્વો ઉપરથી આપણે એનું મેલ્ટિંગ પોઈન્ટ કે બોઇલિંગ પોઈન્ટ જે આપણે લેતા, અને એના ઉપરથી આપણે કહી શકીએ કે આનો જે છે એ પદાર્થ જે છે આવો હોઈ શકે એની અંદર।
અને પછી એના ઉપરથી આપણે માની લો કે એને આપણે અમુક અંશે આ બધી જે ટેસ્ટ કર્યા બાદ આપણે એનું સ્પેસિફિક ટેસ્ટ કરીએ, ખાસ એની બધી જે ટેસ્ટ કરીએ અને એ ટેસ્ટ ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે આની અંદર જે છે એ આ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એ હોઈ શકે, અને પછી એના ઉપરથી આપણે એનું રિઝલ્ટ જે છે એ લખીએ છીએ. તો એક આ એક જનરલ આપણે ઓર્ગેનિક કોઈપણ કમ્પાઉન્ડ હોય તો એની એનાલિસિસ કરવા માટે આપણે એની પહેલાં પ્રિલિમિનરી ટેસ્ટ ચેક કરીએ, ત્યારબાદ ડિટેક્શન ઓફ એલિમેન્ટ બાય લેસાઇન ટેસ્ટ દ્વારા, ત્યારબાદ ફિઝિકલ કોન્સ્ટન્ટ એટલે કે એનું આપણે મેલ્ટિંગ પોઈન્ટ કે બોઇલિંગ પોઈન્ટ લઈએ છીએ, ત્યારબાદ ડિટેક્શન એન્ડ સ્પેસિફિક ટેસ્ટ ફોર ધ ફંક્શનલ ગ્રુપ, એટલે ખાસ જે કોઈ ફંક્શનલ ગ્રુપ આવેલું હોય એની ખાસ ટેસ્ટ કરીએ છીએ, અને એ આખો કમ્પાઉન્ડ જે આપણે મળેલો એની પણ પર્ટિક્યુલર અમુક જે સ્પેસિફિક ટેસ્ટ હોય એ ટેસ્ટ ઉપરથી આપણે કન્ફર્મ કરીએ કે આ અને આ જ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એ પોસિબલ એની અંદર છે. ત્યારબાદ એનું નેમ ઓફ આપણે સબસ્ટન્સનું આપીએ અને એની સ્પેસિફિક ટેસ્ટ જે છે એ આપણે લખીએ છીએ, અને ફાઇનલમાં આપણે જે આ રિઝલ્ટ જે છે તો કે એનું કેમિકલ નેચર કેવું હશે, એટલે કાં એસિડિક હશે, કાં બેઝિક હશે, કાં ફિનોલિક હશે, ને કાં ન્યુટ્રલ હશે. આપણે ખબર છે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે તો એના મેઇન ચાર જ રાસાયણિક સ્વભાવ હોય છે, એના નેચર ચાર જ ટાઈપના હોય છે. તો એ ચાર નેચર ક્યાં હોય, કાંઈ એસિડિક હોય, કાં બેઝિક હોય, કાં ફિનોલિક હોય અને કાં ન્યુટ્રલ હોય છે. તો એમાંથી આપણે કોઈ પણ એક આમાંથી આપણે કેમિકલ નેચર એનો બતાવશું. ત્યારબાદ એલિમેન્ટ ગ્રુપ ક્યાં એની અંદર છે, એટલે CHO છે, CHON તત્વ હાજર છે કે CHONS હાજર છે કે CHONS એ પણ એની અંદર સાથે છે, અથવા તો CHOX X એટલે અહીં હેલોજન. તો આ પ્રકારના પર્ટિક્યુલર આપણે એલિમેન્ટ ડિટેક્શન કરી અને એ આપણે આના ઉપરથી લખીએ તો કે ત્યાં CHO અથવા CHON અથવા CHONS અથવા CHOX. તો આ પ્રકારના એલિમેન્ટ જે છે એ કોઈપણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ આમાંથી એક જ ધરાવતું હશે એલિમેન્ટ. ત્યારબાદ પર્ટિક્યુલર ફંક્શનલ ગ્રુપ, એટલે કે ફંક્શનલ ગ્રુપ એટલે કે દાખલા તરીકે આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડની આપણે વાત કરી કે એનો નેચર એસિડિક હોય, ઓર્ગેનિક કમ્પાઉન્ડનો નેચર એસિડ હોય તો હંમેશા ફંક્શનલ ગ્રુપમાં એક કાર્બોક્સિલિક ગ્રુપ તો હોય જ, એટલે કે ડેશ કરીને COH લખીએ અને એનું આપણે નામ લખીએ, એટલે કાર્બોક્સિલિક ગ્રુપ જે છે એ એસિડ નેચર માટે ફંક્શનલ ગ્રુપ જે છે એ જવાબદાર છે. તો એનો મતલબ કે એસિડિક સ્વભાવ હોય તો એમાં હંમેશા કાર્બોક્સિલિક ગ્રુપ હોય જ. તો આપણે અહીંયા ફંક્શનલ ગ્રુપ લખવું પડે એની અંદર. પ્લસ માની લો કે આપણે અહીંયા આપણે બાય ફંક્શનલ ગ્રુપ એટલે કે માની લો કે આપણે એક મેટાનાઇટ્રો એનિલિન છે, તો મેટાનાઇટ્રો એનિલિન તો એનિલિન હંમેશા કેવું હોય, બેઝિક નેચર ધરાવે, બેઝ નેચર ધરાવશે, એટલે એનો અહીંયા ફંક્શનલ ગ્રુપ NH2 તો આવશે, તો એ NH2 એમાઇન તો આવશે, તો એ એમાઇન દાખલા તરીકે કાં પ્રાઇમરી હોઈ શકે, કાં સેકન્ડરી હોઈ શકે, અથવા તો ટર્શરી હોઈ શકે. તો આ રીતે આપણે એ ફંક્શનલ ગ્રુપ આપણે એની અંદર લખી શકીએ. ત્યારબાદ એનું મેલ્ટિંગ પોઈન્ટ કે બોઇલિંગ પોઈન્ટ એનું સ્ટ્રક્ચર લખશું અને સ્ટ્રક્ચર ઉપરથી આપણે એનું નેમ લખશું. તો એક આ ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ માટે જે છે એ આ રીતે આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. તો આ એક આખું ઓલ ઓવર વ્યૂ છે કે કોઈપણ ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ આપણે કઈ રીતે કરીએ. તો મેઇન એની અંદર આ A થી F સુધીની મેઇન ટેસ્ટ કરીએ અને એના ઉપરથી આપણે એને આઈડેન્ટિફાઈ જે છે એ આપણે કરી શકીએ છીએ. તો ચાલો આપણે એની પ્રિલિમરી ટેસ્ટ જોઈએ. તો પ્રિલિમરી ટેસ્ટની અંદર આપણે પહેલું સ્ટેટ આવશે અહીંયા ફિઝિકલ એપિરિયન્સ, એટલે આપણે એને નરી આંખે કે ભૌતિક રીતે કઈ રીતે આપણે એને જોઈ શકીએ છીએ. તો આ જે ફિઝિકલ ટેસ્ટ જે છે એટલે કે પ્રિલિમરી ટેસ્ટની અંદર કઈ કઈ ટેસ્ટ આવશે, તો કે એની અંદર પહેલું તો આ સ્ટેટ એટલે સ્થિતિ, એ પદાર્થ જે છે એ ઘન પદાર્થ છે કે પ્રવાહી છે. જો એ સોલિડ હોય તો એમાંથી એસિડ, ફિનોલ, એમાઇન, કાર્બોહાઇડ્રેટ આ પ્રકારના એની અંદર હોઈ શકે. આ ઇન્ફરન્સ એટલે આપણે એના ઉપરથી આ આ પ્રકારના હોય એ આપણે અનુમાન કરી શકીએ. તો એ જ પ્રમાણે લિક્વિડ હોય તો માની લો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે આપણે આપેલો છે એની સ્થિતિ તો બે જ હોવાની, કાંઈ સોલિડ હશે, ઘન હશે, અને કાંઈ એ લિક્વિડ અથવા પ્રવાહી હશે એની અંદર. તો પ્રવાહી હોય તો જનરલી ક્યાં ક્યાં ફંક્શન ગ્રુપ હોય, તો કે તો એની અંદર આલ્કોહોલ હોઈ શકે, કિટોન, એસ્ટર, હલ્ડીહાઇડ, હાઇડ્રોકાર્બન, નાઇટ્રો કમ્પાઉન્ડ, ફિનોલ, એમાઇન. તો મોટાભાગના આ પ્રકારના ફંક્શનલ ગ્રુપ ધરાવતા ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એ લિક્વિડ હોઈ શકે એની અંદર. એટલે આ સ્થિતિ આપણે અહીંયા જોઈએ, સ્ટેટ એટલે એ ઓર્ગેનિક પદાર્થ જે છે એની સ્થિતિ કેવી છે, ઘન છે કે પ્રવાહી. ત્યારબાદ આપણે એનું કલર, એટલે કે કલર એટલે કે ફોર સોલિડ માટે, તો ફોર સોલિડ માટે એટલા પોસિબલ કલર હોઈ શકે,
તે રંગવિહીન હોઈ શકે, લાઇટ પિંક, યલો કલર અથવા લાઇટ યલો હોઈ શકે, બ્રાઉન ભૂખરો હોઈ શકે એની અંદર. અને લિક્વિડ માટે પણ એ જ પ્રમાણે કલરલેસ હોય, કાં યલો હોય ને કાં બ્રાઉન રેડ પ્રકારનો કે ભૂખરો કે લાલ કલર હોય, તો એના ઉપરથી એ કયા ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એની અંદર હાજર હોઈ શકે છે. તો એક આ ફિઝિકલની અંદર પહેલી સ્ટેટ, બીજું કલર આપણે જોઈ, અને આમાંથી કોઈ પણ જે ઓપ્શન આપણે યોગ્ય લાગે એ એક જ ઓપ્શન આપણે લખવાનો, અને એની સામેનું જે ઇન્ફરન્સ અનુમાન આપણે કરી શકીએ કે આ પ્રકારના ફંક્શનલ ગ્રુપ ધરાવતા પદાર્થ અથવા કમ્પાઉન્ડ જે છે એ હાજર હોઈ શકે છે. તો એ જ પ્રમાણે થર્ડ જે છે એ ઓડર, એની વાસ, એટલે કે એની વાસ કેવી છે, કે કાર્બોલિક સાબુ જેવી વાસ છે, કોલ ટાર લાઇક જેવી છે, ડામરની ગોળી જેવી વાસ છે, બીટર આલમંડ લાઇક એટલે કે કડવી બદામ જેવી, માછલીના તેલ જેવી, આ પ્રકારની કોઈ સ્વીટ સ્મેલ હોય, મીઠી વાસ હોય, પાકા ફળ જેવી એની વાસ હોય, તો આ જે બધા સ્મેલ ઉપરથી અથવા કોઈ તીવ્ર ખાટી વાસ છે, તો આ પ્રકારના જે ખાસ પ્રકારની જે સ્મેલ જે છે એ સ્મેલ ઉપરથી આપણે અમુક અનુમાન કરી શકીએ કે આની અંદર આ પદાર્થ જે છે એ આ પ્રકારનો હોઈ શકે. આ ખાલી પોસિબિલિટી બતાવવાની છે કે માની લો કે આપણે એમ લાગે કે આની સ્વીટ સ્મેલ છે, લિક્વિડ હોય અને એની અંદર જે છે એ પાકા ફળ જેવી મીઠી વાસ આવતી હોય, તો મોટાભાગના એની અંદર આલ્કોહોલ કે એસ્ટર પ્રકારના અથવા તો કીટોન પ્રકારના જે પદાર્થ જે છે એ હોઈ શકે, લેક સ્વીટ સ્મેલ હોય, અથવા તો પાકા ફળ જેવી વાસ હોય, તો હંમેશા એની અંદર એસ્ટર ગ્રુપ હોવાની શક્યતા વધારે હોઈ શકે. તો આવા અનુમાન જે આપણે લાગે એ અનુમાન ઉપરથી આપણે એની ઓર્ડર જે છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ પ્રકારે ઓર્ડર આપણે આ રીતે નક્કી કરી શકીએ. બીજી મેઇન ટેસ્ટ જે છે એ ઇગ્નાઇશન ટેસ્ટ, એટલે દહન કસોટી. તો કમ્પાઉન્ડ હીટેડ ઓન પોર્સેલિન પીસ, તો પોર્સેલિન પીસ ઉપર આપણે ખબર છે આપણે ટેસ્ટ બધાએ કરેલી છે, તો પોર્સેલિન પીસ ઉપર સબસ્ટન્સ બર્ન્સ વિથ સૂટી ફ્લેમ, એટલે કે ધુમાડાવાળી જ્યોતથી જો પદાર્થ સળગતો હોય તો એના ઉપરથી આપણે કહી શકીએ કે એ પદાર્થ એરોમેટિક કમ્પાઉન્ડ જે છે એ હોઈ શકે. તો આપણે એક આ બે અગત્યની છે, એરોમેટિક કે એલિફેટિક, એટલે કે એરોમેટિક હોય એટલે એની અંદર હંમેશા બેન્ઝીનનું ચક્ર તો હશે જ, એટલે બેન્ઝીનની રિંગ ઉપર કોઈ પણ સબસ્ટિટ્યુટેડ કમ્પાઉન્ડ હોય એને આપણે એરોમેટિક કમ્પાઉન્ડ કહીએ છીએ. એરોમેટિકની અંદર ટૂંકમાં બેન્ઝીન ચક્ર હંમેશા હોય જ, એટલે જો બેન્ઝીન ચક્ર હોય અને એને આપણે પોર્સેલિનના ટુકડા ઉપર આપણે એને ગરમ કરીએ પોર્સેલિન પીસ ઉપર, તો એને તરત જ કરશો એટલે એમાં ધુમાડાવાળી જ્યોતથી એ જે છે એ પદાર્થ જે છે એ સળગશે, બર્ન થશે એની અંદર. તો એ સળગશે એટલે કે સળગવાનું કારણ, તો કે એની અંદર કાર્બન, કાર્બન જેવું સળગશે એટલે કાર્બન, કાર્બન સળગશે એટલે એની અંદર ટૂંકમાં મેસવાળી જ્યોતથી પદાર્થ જે છે એ સળગે છે. તો જ્યારે ધુમાડાવાળી મેસવાળી જ્યોતથી પદાર્થ સળગતો હોય એટલે એનો મતલબ કે એ પદાર્થ જે છે એ એરોમેટિક કમ્પાઉન્ડ હોય છે. તો એના ઉપરથી ઘણું બધું આપણે અનુમાન કરી શકીએ, કારણ કે છેલ્લે આપણે સ્ટ્રક્ચર લખવામાં એ આપણા માટે ઉપયોગી રહેશે. તો એ એક ખાસ આપણા માટે અગત્યની આ કાર ટેસ્ટ થઈ. બીજું છે સબસ્ટન્સ બર્ન્સ વિથ નોન સૂટી ફ્લેમ, એટલે કે ધુમાડા વગરની જ્યોતથી જો એ પદાર્થ સળગતું હોય તો એ પદાર્થ જે છે એ સેચ્યુરેટેડ એલિફેટિક કમ્પાઉન્ડ કહેવાય. અહીંયા સેચ્યુરેટેડ મીન્સ સંતૃપ્ત પદાર્થ, અને અહીંયા અનસંતૃપ્ત, અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ એટલે અસંતૃપ્ત પદાર્થ, એટલે આપણે કાર્બન કાર્બન વચ્ચે દાખલા તરીકે ડબલ બોન્ડ હોય, ઇથિલિનિક દ્વિબંધ જોવા મળે તો એ પદાર્થ બધા જે છે એને અનસેચ્યુરેટેડ કહેવાય. પણ રિંગની બહાર આ રીતનું કાર્બન, સિંગલ બોન્ડ કાર્બન હોય તો એ બધા જ કમ્પાઉન્ડ કેવા હોય, સેચ્યુરેટેડ, સંતૃપ્ત પદાર્થ કહેવાય. સંતૃપ્ત પદાર્થમાં ડબલ બોન્ડ ના હોય, પણ અસંતૃપ્ત પદાર્થ હોય અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડની અંદર એક કે એક કરતાં વધારે ડબલ બોન્ડ જે છે એ જોવા મળે છે. પણ આપણે જે સૂટી અને નોન સૂટી ફ્લેમ ઉપરથી, એટલે કે અહીં એલિફેટિક હોય તો એનો મતલબ કે ઇથાઇલ આલ્કોહોલ છે, એસ્ટર છે, આપણું આ ક્લોરોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન છે, તો એ ક્લોરોબેન્ઝીનમાં બેન્ઝીનની રિંગ ઉપર સીએલ આવે તો એ ક્લોરોબેન્ઝીન એરોમેટિક કહેવાય. પણ સીસીએલ ફોર કાર્બન ટેટ્રા ક્લોરાઇડ જે છે એમાં બેન્ઝીનની રિંગ નથી, તો એ બંનેમાં હેલોજન છે, પણ સીસીએલ ફોર કેવો કહેવાશે, એલિફેટિક કમ્પાઉન્ડ કહેવાશે. તો આ રીતે આપણે ખાલી પોર્સેલિન પીસ ઉપર એ સબસ્ટન્સ સોલિડ હોય કે લિક્વિડ હોય થોડુંક એની અંદર સબસ્ટન્સ લઈ અને આપણે એને બર્નર ઉપર ગરમ કરીએ
तो गरम करवाथी एमां धुमाड़ावाड़ी जोत थी ए पदार्थ सड़गे छे के धुमाड़ा वगरनी जोत थी, तो एना उपरथी एरोमेटिक अथवा एलिफेटिक कम्पाउंड जे छे ये आपणे नक्की करी शकीए। तो छेले स्ट्रक्चर में तरत ज आपने ख्याल आवी जाए कि मान लो कि नॉन सूटी फ्लेम होय अने हेलोजन हाजर होय तो एमां क्लोरोबेंजीन तो होय ज नहीं, ब्रोमोबेंजीन तो होय ज नहीं, तो आ प्रकारना एलिफेटिक हेलोजन एनी अंदर होई सके, मतलब के एनी अंदर बेंजीन चक्र ना होय ए रीते। तो आ रीते इग्नाइशन टेस्ट जे छे दहन कसोटी उपरथी आपणे एलिफेटिक के एरोमेटिक कम्पाउंड जे छे ए आपणे नक्की करी शकीए। त्यारबाद दाखला तरीके सब्सटन्स डज नॉट बर्न्स बट गिव्स ब्लेक फ्लेम, तो एमांथी कार्बन टेटा क्लोराइड जे छे ए प्रकारना कम्पाउंड जे छे ए मे बी पॉसिबल एनी अंदर होई शके छे। त्यारबाद फिफ्थ पांचमी टेस्ट अगत्यनी जे छे बाइलस्टाइन टेस्ट फॉर हेलोजन, એટલે આને કોપર ફોઇલ ટેસ્ટ પણ કહેવામાં આવે છે। આ ટેસ્ટ આપણા માટે અગત્યની છે કારણ કે આના ઉપરથી ક્યારેય પણ જો આમાં લખ્યું જ છે અથવા તો આપણે એક માર્કમાં વાયવામાં એમ પૂછે કે વોટ ઇઝ બાઇલસ્ટાઇન ટેસ્ટ અથવા બાઇલસ્ટાઇન ટેસ્ટ કોના માટે કરવામાં આવે છે, તો બાઇલસ્ટાઇન ટેસ્ટ હંમેશા હેલોજન કમ્પાઉન્ડને ચેક કરવા માટે વાપરવામાં આવે છે। આ ટેસ્ટ એટલા માટે કરવામાં આવે છે, એટલે કે હેલોજન એટલે ઈ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં સીએલ છે, બીઆર છે, આઈ છે કે ફ્લોરિન છે, એટલે હેલોજન કોઈપણ આની અંદર છે કે નહીં એ ચેક કરવા માટે આપણે બાઇલસ્ટાઇન ટેસ્ટ કરીએ છીએ। તો એની અંદર કઈ રીતે બાઇલસ્ટાઇન ટેસ્ટ કરવામાં આવે છે, તો કે એની અંદર ઓક્સિડાઇઝ તાંબાની જે પતરી જે છે એના ઉપર પદાર્થને ગરમ કરવામાં આવે છે, એટલે કે મટીરિયલ કન્ટેનિંગ બાઉન્ડ ઓર આયોનિક હેલોજન સચ એઝ સોલ્ટ વિથ રિએક્ટ વિથ કોપર વાયર ઓર ફોઇલ વેન હીટેડ ઇન ફ્લેમ એન્ડ પ્રોડ્યુસ એ બ્રિલિયન્ટ લોંગ લાસ્ટિંગ ગ્રીન ફ્લેમ, એટલે અમુક સેકન્ડ સુધી કન્ટિન્યુઅસ એની અંદર ગ્રીન ફ્લેમ જોવા મળે, તો એ ગ્રીન ફ્લેમ જોવા મળે લીલા રંગની જ્યોતથી પદાર્થ જો સળગતો હોય તો આપણે કહી શકીએ કે આની અંદર હેલોજન 100% હાજર છે જ। તો એક તો આપણે આ ટેસ્ટ ઉપરથી કહી શકીએ કે આ પદાર્થની અંદર હેલોજન છે કે નહીં, તો હેલોજન હોય એટલે માટે એટલે કે અહીંયા આપણે કરીએ સબસ્ટન્સને કેમાં કોપર ફોઇલ એટલે તાંબાની પતરી આપણે નાનકડી જે છે ચોરસ એ આપણે પેરોપટોંગ્સથી લઈ પકડી અને એમાં આપણે કાં સોલિડ અથવા લિક્વિડ કોઈપણ જે છે પદાર્થ એની અંદર લઈએ અને આપણે એની અંદર જનરલી આપણે હેલોજન જે છે એ તમારા સિલેબસની અંદર જે છે એ ઘન પદાર્થવાળા એક હેલોજન તમને આપતા નથી, પણ દાખલા તરીકે ક્લોરોબેન્ઝીન છે, બ્રોમોબેન્ઝીન છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે છે, ક્લોરોફોર્મ છે, તો આ બધામાં હેલોજન હોય, તો એ બધા હેલોજનવાળા મોટાભાગના કેવા હોય છે લિક્વિડ હોય છે। તો ખાસ કરીને જ્યારે લિક્વિડ આપેલું હોય ત્યારે આપણે બાઇલસ્ટાઇન ટેસ્ટ કરવી જ જોઈએ, અને એ બાઇલસ્ટાઇન ટેસ્ટમાંથી આ કોપર ફોઇલ સાથે એને આપણે એટલે કે આ કોપર ફોઇલને આપણે ઓક્સિડાઇઝિંગ પહેલાં કરવાનું અને પછી આપણે એમાં લિક્વિડ લઈ અને ગરમ ઓક્સિડાઇઝિંગ ફ્લેમથી ગરમ કરવાનું, કારણ કે કોપર જે છે એ પોતે જ સ્લાઇટલી આપણે ગ્રીન ફ્લેમ આપે, એટલે એને આપણે ગરમ કરશું એટલે એનું કોપર ઓક્સાઇડ બની જશે, એટલે કોપરની પોતાની ઓરિજિનલ ગ્રીન ફ્લેમ રિમૂવ થઈ જાય, પછી આપણે એની અંદર થોડુંક લિક્વિડ લઈ એડ કરી અને આપણે બર્નર ઉપર આપણે એને ચેક કરીએ, તો જો એની સબસ્ટન્સ બર્ન્સ વિથ ગ્રીન ફ્લેમ જોવા મળે તો હેલોજન કમ્પાઉન્ડ જે છે એ હાજર હોઈ શકે। તો આની અંદર સાઇડમાં લખ્યું યુરિયા અને થાયો યુરિયા, તો યુરિયા અને થાયો યુરિયામાં હેલોજન નથી, પણ યુરિયામાં એમાઇડ ગ્રુપ હોય અને થાયો યુરિયામાં થાયો એમાઇડ ગ્રુપ હોય, એટલે અપવાદ રૂપે એમાઇડ અથવા થાયો એમાઇડ પણ ગ્રીન ફ્લેમ આપે છે, એટલે આ બંને કેવા હોય યુરિયા અને થાયો યુરિયા હંમેશા ઘન પદાર્થ હોય, તો ઘન પદાર્થ જ્યારે આપ્યા હોય અને એ ગ્રીન ફ્લેમથી જો સળગતા હોય એ ગ્રીન ફ્લેમ આપે તો એની અંદર તમારે આ જ ડાયરેક્ટ ખ્યાલ આવી શકે કે તો કે એની અંદર કાં યુરિયા અથવા થાયો યુરિયાની પોસિબિલિટી જે છે એ હોઈ શકે છે, પણ લિક્વિડ હોય અને આપણે આ પ્રમાણે ગ્રીન ફ્લેમ હોય તો એની અંદર હેલોજન 100% હાજર હોઈ શકે એની અંદર। તો આ રીતે આપણે બાઇલસ્ટાઇન ટેસ્ટ જે છે એ આપણે એના ઉપરથી આપણે હેલોજન છે કે નહીં એની ખ્યાલ આવી શકે છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ આપણી હીટિંગ ઇને ડ્રાય ટેસ્ટ ટ્યુબ, એટલે શુષ્ક કસોટીમાં આપણે પદાર્થને ગરમ કરીએ તો શું થાય એ આપણે ચેક કરવાનું છે, એટલે આમાં ડ્રાય ટેસ્ટ ટ્યુબ લેવાની છે। તો ડ્રાય ટેસ્ટ ટ્યુબ ન હોય તો આપણે ઇનકેસ કરી લેવાની ગરમ કરીને, તો એ ડ્રાય ટેસ્ટ જે છે તો શુષ્ક કસનળીમાં આપણે પદાર્થને ગરમ કરીએ તો એની અંદર શું શું કઈ કઈ પોસિબિલિટી જે છે એ જોવા મળે છે, તો સબસ્ટન્સ મેલ્ટ્સ એન્ડ સબલાઇમ્સ, સફોકેટિંગ સ્મેલ આ પ્રકારની એક પોસિબિલિટી આવે,
એટલે કે પદાર્થ પીગળે, એનું ઉધ્વપાતન થાય, ગુંગળાવી નાખે એવી આપણે સ્મેલ મળતી હોય, તો બેન્ઝોઇક એસિડ, યુરિયા, થાયુરિયા આ પ્રકારના પદાર્થો એની અંદર હાજર હોઈ શકે. સ્મેલ ઓફ એમોનિયા, એટલે એમોનિયા જેવી આપણે વાસ આવતી હોય તો એમાં એમાઇડ ગ્રુપની શક્યતા હોય. તો એમાઇડ કેમાં ગ્રુપ હોય? તો કે યુરિયામાં, થાયુરિયામાં અને બેન્ઝામાઇડ આ પ્રકારના પદાર્થ જે છે એ મે બી પોસિબલ હોઈ શકે એની અંદર. અથવા શાઇનિંગ પાર્ટિકલ જે છે, ચળકતા રજકણો જો એ કસનળીમાં, ટેસ્ટ ટ્યુબમાં આપણે જોવા મળતા હોય તો એન્થ્રેસિન જેવા પદાર્થ એની અંદર હાજર હોઈ શકે. કાર્બોલિક સોપ લાઈક જે છે, એટલે કાર્બોલિક સાબુ જેવી જો વાસ હોય તો એમાં ફિનોલ, ક્રેસોલ કે નેપ્થોલ આ પ્રકારના પદાર્થો જે છે એની પોસિબિલિટી રહી શકે. સ્મેલ લાઈક બર્નિંગ સુગર એન્ડ સબસ્ટન્સ બીકમ્સ, એટલે કે બળતી ખાંડ જેવી આપણે વાસ આવે અને પદાર્થ કાળો પડે અથવા ફૂલે તો એના ઉપરથી આ જે પદાર્થ જે છે એ કાર્બોહાઈડ્રેટ, સાઇટ્રિક એસિડ કે ટાર્ટરિક એસિડ જે છે એની અંદર પોસિબિલિટી રહી શકે છે. તો કાર્બોહાઈડ્રેટ તો અત્યારે તમારા સિલેબસમાં જ નથી, એટલે એ આપણે ચેક કરવાની જરૂર ન રહીએ. પણ સ્મેલ લાઈક બર્નિંગ હેર, તો હેર બળતા વાળ જેવી જો કોઈ સ્મેલ હોય તો સમ નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ જે છે એની પોસિબિલિટી જે છે એ હોઈ શકે છે. તો આ જ પ્રમાણે નેક્સ્ટ આપણી એક અગત્યની જે છે એ દ્રાવ્યતા કસોટી છે, તો સોલિબિલિટી ઇન વોટર. તો દ્રાવ્યતા કસોટી જે છે એના ઉપરથી ઘણું બધું આપણે અનુમાન જે છે એ કરી શકીએ છીએ. તો સોલિબિલિટી ટેસ્ટ કઈ રીતે આપણે થાય? તો કે આપણે ટેસ્ટ ટ્યુબની અંદર આપણું ડિસ્ટિલ વોટર લઈએ અને એની અંદર આપણો પદાર્થ લઈએ, પદાર્થ લિક્વિડ હોય કે સોલિડ હોય એની અંદર લઈ અને સેકવેલ એને વ્યવસ્થિત રીતે આપણે હલાવીએ, અને જો સબસ્ટન્સ ડિઝોલ્વ ઇન કોલ્ડ વોટર અને એન્ડ એસિડિક ટુ લિટમસ પેપર, તો એ એસિડિક અથવા ફિનોલ જે છે એ હોઈ શકે. એટલે અહીંયા કઈ રીતે ટેસ્ટ કરવાની? એટલે કે સબસ્ટન્સ માની લો કે ઘન પદાર્થ છે કે પ્રવાહી, એ થોડોક પદાર્થ લઈ અને આપણે ટેસ્ટ ટ્યુબમાં પાણી લઈ એકાદુ 2 ml લઈ અને એની અંદર પદાર્થ ઓગળવાથી કસનળી ઉપરથી બંધ કરી અને હલાવી, અને જો આપણે ચેક કરીએ તો એ પદાર્થ જે છે એ સંપૂર્ણ એની અંદર ડિઝોલ્વ થઈ જાય, ઓગળી જાય. તો ઠંડા પાણીમાં એ ઓગળી જતો હોય તો એની અંદર, અને પછી એસિડિક ટુ લિટમસ, એટલે એની અંદર આપણું લીટ એ થોડુંક લિટમસ રેડ ને બ્લુ લિટમસ પેપર ઉપર એને 1-2 drops એડ કરીએ, તો એ લિટમસ પેપર ઉપર કોઈ અસર થાય છે કે નહીં, રેડ બ્લુ બને છે કે બ્લુ રેડ બને છે, તો એના ઉપરથી આપણે એ એસિડિક કે બેઝિક હોઈ શકે. પણ એ પર્ટિક્યુલર પરફેક્ટ ટેસ્ટ આ એસિડ કે ફિનોલ માટેની નથી, પણ આપણે અનુમાન જે છે એ આપણે કરી શકીએ. ત્યારબાદ સબસ્ટન્સ ડિઝોલ્વ ઇન હોટ વોટર, માની લો કે ઠંડા પાણીમાં નથી, પણ હવે એ જ પહેલાં ઠંડા પાણીમાં ગરમ ન હોય તો એ જ ટેસ્ટ ટ્યુબ આપણે ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં લઈ અને એને આપણે બર્નર ઉપર આપણે એને ગરમ કરીએ, તો હોટ ગરમ થશે. તો હોટ વોટરમાં એ ગરમ થાય તો એરોમેટિક એસિડ, ફિનોલ, એસિટેનિલાઇડ આ પ્રકારના જે બધા પદાર્થો હોય તો એ ગરમ પાણીમાં ગરમ કરવાથી એની અંદર એ ડિઝોલ્વ થઈ શકે. તો આ રીતે આ પ્રકારના પદાર્થો જે છે એની ઉપરથી, સોલિબિલિટી ઉપરથી આપણે અનુમાન કરી શકીએ. ત્યારબાદ સોલિડ સબસ્ટન્સ ડિઝોલ્વ ઇન કુલ વોટર એન્ડ ન્યુટ્રલ ટુ લિટમસ, લિટમસ ઉપર કોઈ અસર ન કરતું હોય તો આ પ્રકારના એમાઇડ હોઈ શકે આની અંદર. પણ લિક્વિડ સબસ્ટન્સ હોય અને ડિઝોલ્વ ઇન કુલ વોટર તો, અને લિટમસ પ્રત્યે જે છે તો એની અંદર આલ્કોહોલ, એસ્ટર, આલ્ડીહાઇડ, કીટોન, તો આ પ્રકારના બધા જે લિક્વિડ સબસ્ટન્સ જે છે એ હંમેશા પાણીની અંદર, એટલે કે જનરલી આલ્કોહોલ અને કીટોન, બધા જ આલ્કોહોલ અને બધા કીટોન જે છે એ લોઅર કાર્બન ધરાવતા જે છે એ બધા જ વોટર સોલ્યુબલ હોય છે. પણ હાયર કાર્બન ચેઇન ધરાવતા આલ્કોહોલ કે કીટોન જે છે એ ધીમે ધીમે જે છે ઇનસોલ્યુબલ થતા જશે. પણ જનરલી 4-5 કાર્બનવાળા આલ્કોહોલ અને કીટોન જે છે એ જનરલી બધા જ વોટર સોલ્યુબલ હોય છે. તો ઇઝીલી વોટર સોલ્યુબલ હોય અને લિક્વિડ હોય તો કાં એમાં આલ્કોહોલ અથવા કીટોન જ લિક્વિડ તરીકે એમાં હાજર હોઈ શકે. તો આલ્કોહોલમાં આપણે OH ફંક્શનલ ગ્રુપ હોય અને કીટોનની અંદર હંમેશા CO ગ્રુપ હોય છે. પણ ઇનસોલ્યુબલ ઇન વોટર હોય લિક્વિડ તો એની અંદર હાઇડ્રોકાર્બન હોય, એમાઇન, એરોમેટિક નાઇટ્રોએમાઇડ, હેલોજન કમ્પાઉન્ડ, નેપ્થોલ, તો આ બધા કમ્પાઉન્ડ જે છે એ લિક્વિડ સ્વરૂપે હોય અને વોટરમાં ઇનસોલ્યુબલ હોય તો આ ફંક્શનલ ગ્રુપની શક્યતા એની અંદર હોય છે. ઓકે, બાકીનું નેક્સ્ટ ટાઈમ આપણે ચેક કરશું. ઓકે, થેન્ક યુ.